સારવારમાં આઈસીયુ કેર અને ઓક્સિજનની જરૂર પડી હોય તેમને મ્યુકોર માયકોસિસ થવાનો ખતરો રહેલો છે જે બાળ દર્દીઓને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય તેમના માતા-પિતા કે તબીબોએ આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ડાયાબિટીસ ઓબેસિટી અને બ્લડ પ્રેશર સહિતની બીમારી હોય તેમને વધારે ખતરો છે આ સંજોગોમાં કોઈ પણ લક્ષણ જણાય તો ત્વરિત સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે એક તો એના ટ્રીટિંગ ડૉક્ટર્સ કે જેમની પાસે એ લિસ્ટ હશે કે કયા બાળકોની ટ્રીટમેન્ટ અમે કરી છે અને એનું ઇન્ટેન્સિવ મેનેજમેન્ટની જેને જરૂર હોય કે આઈસીયુમાં જરૂર હતી એવા બાળકોનું લિસ્ટ એમની પાસે હશે જ જે બાળકોને સ્ટિરોઇડ આપ્યા હોય એનું લિસ્ટ પણ એમની પાસે હશે અને બીજું માતા પિતાએ આ બંને ભેગા થઈને જો કેર લેશે માતા પિતા જો શરૂઆતના લક્ષણો કે નાકમાંથી એમ કે છીકણી કે બ્લડ કલરનું કોઈ પ્રવાહી આવતું હોય ભારે શરદી હોય આંખોમાં કે જડબામાં કોઈ ચેન્જીસ દેખાતા હોય અને બાળકોના ડોક્ટર છે જે એનું રેગ્યુલર સ્ક્રીનિંગ અને ફોલોઅપ કરે તો આપણે મ્યુકોર મ્યુકોમાઈકોસીસને વધુ ફેલાતા પહેલાં જ અર્લી સ્ટેજમાં ડિટેક કરી લઈએ અને અર્લી સ્ટેજમાં ડિટેક કરીએ તો આપણે કદાચ એક આખી જે કહી શકાય ને કે બાળકોને આમાંથી બચાવી શકીએ જલ્દી ટ્રીટમેન્ટ ચાલુ કરીને